તમારે હંમેશા તમારી સ્ટ્રેન્થ પર રમવું જોઈએ. તમે માર્કેટના સ્ટ્રેન્થ પર નહીં, તમે તમારા સ્ટ્રેન્થ પર રમો તો જ તમે સક્સેસફુલ થઈ શકશો. હેલો, મારું નામ સાહિલ શાહ છે. હું અમદાવાદનો રહેવાસી છું. હું છેલ્લા 8 વર્ષથી ડિજિટલ માર્કેટિંગ ફિલ્ડમાં કામ કરું છું. મારી 2 કંપની છે, હંગ્રીટો અને નેટસેલ્સ. મારા માટે ડિજિટલ મીડિયા માર્કેટિંગ 7 થી 8 અલગ અલગ ફિલ્ડમાં ડિવાઇડેડ છે. પહેલું આવે છે કે સોશિયલ મીડિયા માર્કેટિંગ, જે બેઝિક આપણે ફેસબુક પોસ્ટિંગ કે ફેસબુક ગ્રાફિક્સ બનાવવા કે ભાઈ ઇન્સ્ટાગ્રામ પોસ્ટિંગ, યુટ્યુબ પોસ્ટિંગ ને એ બધી વસ્તુ આવે. બીજી આવે છે કે ઇન્ફ્લુઅન્સર માર્કેટિંગ. એ બહુ નવી લાઇન છે, પણ એ અત્યારે બહુ અપકમિંગ લાઇન છે. ઇન્ફ્લુઅન્સર માર્કેટિંગમાં જે તમે જુઓ છો કે ભાઈ 10,000 ફોલોઅરવાળા, 20,000 ફોલોઅરવાળા, 30,000 ફોલોઅરવાળા જે ઇન્ફ્લુઅન્સર્સ હોય, એમનું આખું કેમ્પેન કઈ રીતે સેટઅપ કરીએ આપણે, એ બધી વસ્તુઓ ઇન્ફ્લુઅન્સર માર્કેટિંગમાં આવે. ત્રીજું આવે છે કે ભાઈ સોશિયલ મીડિયા એડવર્ટીઝમેન્ટ. સો એ બી એક અલગ લાઇન છે કે ભાઈ ફેસબુકમાં એડ્સ કરવી અને લોકોના પ્રોડક્ટ વેચી આપવા, અને સોશિયલ મીડિયામાં એટલે ટ્વિટરમાં એડ કરવી, ઇન્સ્ટાગ્રામમાં એડ કરવી, આ બધી સોશિયલ મીડિયા એડવર્ટીઝમેન્ટ. પછી આવે પીપીસી એડવર્ટીઝમેન્ટ. પીપીસી એડવર્ટીઝમેન્ટ એટલે કે ભાઈ સર્ચ એન્જિન એડ્સ જે હોય છે, કે ભાઈ ગૂગલ એડ્સ થઈ કે બિંગ એડ્સ થઈ કે ભાઈ અલગ જે નેટવર્ક હોય છે, વેબસાઇટ્સ હોય છે, એ બધામાં એડવર્ટીઝમેન્ટ, એનું પ્રોસેસ અલગ હોય છે. સો એ એડ્સ થઈ. પછી આવે ઇમેલ માર્કેટિંગ. ઇમેલ માર્કેટિંગ સૌથી જૂની લાઇન છે ડિજિટલ માર્કેટિંગની, અને એ એવી લાઇન છે જેના અંદર અગર તમે જશો તો એ લાઇનમાં બહુ વધારે ચેન્જીસ નથી આવતા. કારણ કે ઇમેલ માર્કેટિંગ સોફ્ટવેર્સ અને ટૂલ્સના થ્રુ ચાલે છે. તમારે ઇમેલ્સ તમારે લિસ્ટ વધારવાની અને એમાં કરવાની, એમાં કોઈ બી થર્ડ પાર્ટીનો ઇન્વોલ્વમેન્ટ બહુ ઓછો હોય છે. કે જેવી રીતે તમે અગર ફેસબુક માર્કેટિંગ કરતા હો તો ફેસબુકના હાથમાં ઘણો બધો પાવર છે કે આજે એમને એલ્ગોરિધમ ચેન્જ કર્યો કે ભાઈ લોજિક ચેન્જ કર્યા, તો એના કારણે તમારી રીચ ઉપર નીચે થાય. પણ ઇમેલ માર્કેટિંગમાં એવું નથી થતું. એટલે ઇમેલ માર્કેટિંગ બહુ સ્લો સ્ટેડી અને બહુ વર્ષોથી ચાલી રહી છે, એ લાઇન છે. પછી બીજી લાઇન આવે કે એસસીઓ, એ છે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, જેના અંદર તમે જે બી આપણે વેબસાઇટ્સ હોય કે ભાઈ તમારા બ્લોગના પેજીસ કે અલગ અલગ પેજીસ હોય, એ ગૂગલમાં રેન્ક કેવી રીતે કરાવવા, એના અંદર તમારે કેવી રીતે સર્ચિસમાં ઉપર આવવું, એનું એસસીઓ હોય. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ એ છે કે ભાઈ કોન્ટેન્ટ ક્રિએશન, જે બહુ વધારે વખણાય છે આજની તારીખમાં. એટલે અગર ટ્રેન્ડ વાઇઝ જોવા જાઓ તો કોન્ટેન્ટ ક્રિએશન આજની તારીખમાં જે 8મી લાઈન છે એ કોન્ટેન્ટ ક્રિએશન છે. અને એના અંદર આવી ગયું કે ભાઈ તમે બ્લોગ રાઇટિંગ થઈ ગયું, તમે કોન્ટેન્ટ રાઇટિંગ થઈ ગયું, કે તમે યુટ્યુબ વિડીયો ક્રિએશન આવી ગયું, એડિટિંગ આવી ગયું, એ બધું આવે. અને એક 8મી લાઈન અગર તમે આમાંથી જ કોન્ટેન્ટ ક્રિએશનમાંથી એક અલગ કાઢવા માગો તો એ લાઈન છે ગ્રાફિક ડિઝાઇનિંગ અને વિડીયો એડિટિંગ. એ બંને અપકમિંગ લાઇન્સ છે જે ખાસા સમયથી ચાલી રહી છે. પણ હવે જેવી રીતે ઘણા બધા ટૂલ્સ છે કે ભાઈ કેનવા થઈ ગયું અને વીમિયો અને અલગ અલગ ટૂલ્સ છે, જેના કારણે આ બધી વસ્તુ બહુ ઇઝી થઈ ગઈ છે. તમારા જોડે બહુ મોટો સેટઅપ ના હોય, લેપટોપનો કે કેમેરાનો, તો બી તમે ઘણી બધી વસ્તુ બનાવી શકો. સૌથી પહેલાં એ જોવાનું છે કે ભાઈ તમારી સ્કિલસેટ કઈ રીતે છે. એના સ્ટાર્ટ કરીએ એના પહેલાં આપણે સ્કિલસેટ પર કામ કરીએ. આપણે જે 8 વસ્તુઓ જોઈ એમાંથી આપણે આપણી સ્કિલસેટ કઈ રીતે વધે. અમે જે કંપનીમાં મોડલ યુઝ કરીએ છીએ એ છે ટી શેપ લર્નિંગ. ટી આપણું કેવું, આવી રીતે ટી બને. તો ટી શેપ લર્નિંગ, જે મેં 8 ટોપિક કીધા ને તમારે, એ ઓવરઓલ 8 ટોપિક થઈ ગયા. અને પછી તમે કોઈ એક ટોપિકમાં બહુ ડીપમાં જાઓ એટલે તમારું ટી શેપ લર્નિંગ બને. તમારે અગર સ્ટાર્ટઅપ કરવું છે ને તો સૌથી પહેલાં તમારે આ ટી એકવાર કમ્પ્લીટ કરવું પડે. ટી કમ્પ્લીટ કરવું એટલે તમારે બેઝિક આ બધી વસ્તુઓનું થોડું થોડું બેઝિક આઈડિયા હોવો જોઈએ, અને તમારે કોઈ એક વસ્તુમાં તમારે બહુ ડીપમાં નોલેજ હોવું જોઈએ. કે સપોઝ તમે એસસીઓની લાઇન પકડી, તો એસસીઓની લાઇનમાં તમારે અગર બહુ ડીપમાં નોલેજ હશે, તમે એક્સપેરિમેન્ટ કરી રાખ્યા હશે, તમે પોર્ટફોલિયો બનાવ્યો હશે, તો તમને કોઈ એસસીઓનું કામ આપશે. ખાલી એસસીઓ આવડતું હશે તો કોઈ તમને એવી રીતે એઝ અ સ્ટાર્ટઅપમાં કામ નહીં મળે, કારણ કે તમને બાકી માર્કેટિંગનો નોલેજ નથી. એટલે તમારે સૌથી પહેલાં તો એક્સપેરિમેન્ટ કરીને આ નોલેજ ગેઇન કરવું અગત્યનું. પછી જ્યારે તમે સ્ટાર્ટ કરો, તો તમે અગર એઝ અ ફ્રીલાન્સર સ્ટાર્ટ કરતા હો તો અપવર્ક એક વેબસાઇટ છે, freelancer.com એક વેબસાઇટ છે, તમે એ બધી વેબસાઇટ્સનો ઉપયોગ કરીને તમારે કોન્ટ્રાક્ટ લઈ શકો છો. બીજું, અત્યારે લિંક્ડઇનનું જે ઓર્ગેનિક રીચ છે એ બહુ હાઈ છે. તમે લિંક્ડઇનમાં જઈને ખાલી ફ્રીલાન્સર સર્ચ કરો અને પછી તમે પોસ્ટમાં જાઓ એટલે તમને જે પણ લોકો ફ્રીલાન્સર શોધતા હોય ને એ તમને પોસ્ટ મળી જાય. તમારી સ્ટાર્ટઅપની જર્ની અગર તમે ઇન્ડિવિજ્યુઅલ છો તો તમે એઝ અ ફ્રીલાન્સર ચાલુ કરો. પછી જેમ તમારા જોડે પ્રોજેક્ટ્સ વધારે આવે કે તમે કોઈ 2 જણા જોડે વાત કરી અને એ લોકોને એસસીઓના જોડે વેબસાઇટ બી બનાવી છે, તો તમે તમારા કોઈ બીજા ભાઈબંધને જે એસસીઓના વેબસાઇટ બી બનાવતો હોય, તમે એસસીઓ કરતા હો, તો એને તમારા જોડે સંલગો અને પછી તમે એવા પ્રોજેક્ટ્સ કમ્પ્લીટ કરો. અને આવી રીતે પ્રોજેક્ટ કરીને તમે પોર્ટફોલિયો બનાવો અને એનાથી તમારું સ્ટાર્ટઅપનું બેકિંગ બી બને કે ભાઈ તમે અલગ પ્રોજેક્ટ્સ બી કરી રાખ્યા છે અને તમને લાઈન બી મળે. આગળ એક ક્લાયન્ટથી બીજા ક્લાયન્ટ, બીજા ક્લાયન્ટથી ત્રીજા ક્લાયન્ટ તમારી જર્ની ચાલી શકે. સૌથી પહેલાં કેવું થાય કે ભાઈ તમે કોઈ સ્કિલ શીખ્યા કે તમે ફેસબુક માર્કેટિંગ શીખ્યા કે ગૂગલ માર્કેટિંગ કે બેઝિક વસ્તુ, તો તમારા 2 રીતે તમે ચાલુ કરી શકો છો. એક તો દરેક સિટીના પોતપોતાના ફૂટમી ઇન ટચ કે એવી રીતે ગ્રુપ્સ હોય છે, અને એ ગ્રુપ્સમાં બધા બહુની રિક્વાયરમેન્ટ આવતી હોય કે ભાઈ આઈ વોન્ટ અ ફોટોગ્રાફર, કે આઈ વોન્ટ અ વેબસાઇટ ટુ બી બિલ્ડ, કે આઈ વોન્ટ અ ફ્રીલાન્સ વિડીયોગ્રાફર, કે આઈ વોન્ટ ગ્રાફિક્સ ટુ બી મેડ.
હવે તમે એ વસ્તુને ટેપ ડાઉન કરો કન્ટિન્યુઅસલી કે ભાઈ કઈ વસ્તુની રિકવરમેન્ટ આવે છે, પછી એમના જોડે ચાલુ કરો. એક ફેસબુકના આ ગ્રુપ્સના થ્રુ તમે એ કોન્ટ્રાક્ટ લઈ શકો છો, વાતો કરી શકો. બીજું હોય કે ભાઈ તમે કોઈ કંપની હોય જે તમે કંપની જુઓ છો, જે બધું બહુ મોટું કામ કરે છે, એ કંપનીના તમે ફાઉન્ડર જે હોય એને મેલ કરો. કારણ કે કંપનીને બી લેગવર્ક કરવા માટે ઘણા બધા લોકોની જરૂર હોય. તો જે સક્સેસફુલ કંપનીઝ તમે જોતા હોય તમે એ લોકોના ફાઉન્ડરને કોન્ટેક્ટ કરો કે એમના જોડે કોઈ એક્સ્ટ્રા કામ હોય તો એ પાસ ઓન કરી શકે. કારણ કે કંપની અગર એ કામ કરશે તો એમને થોડું વધારે ખર્ચો થશે, એ તમારા જેવા કોઈ સ્ટાર્ટઅપને કામ આઉટસોર્સ કરશે તો એમનો 100% ખર્ચો ઓછો થશે. સો એ રીતે તમે તમારા કોન્ટેક્ટ બનાવી શકો છો. અને લિંક્ડઇનના થ્રુ તમે ખાસું એવું કરી શકો છો. બીજું, અગર તમે ઇન્સ્ટાગ્રામ માર્કેટિંગમાં છો તો તમે જે ઇન્ફ્લુઅન્સર્સ છે એમને ડાયરેક્ટલી DM ડાયરેક્ટ મેસેજ કરીને એમને કોન્ટેક્ટ કરી શકો છો. એમના થ્રુ ખાસું એવું તમને કામ મળી શકે છે. આ ઘણા બધા રીત છે જેના થ્રુ તમે અગર તમારો ફર્સ્ટ પ્રોજેક્ટ જે છે ને એ ક્રેકડાઉન કરી શકો છો. બીજી રીત છે કે તમે ઓફલાઈન માર્કેટિંગ કરો. ઓફલાઈન માર્કેટિંગ કઈ રીતે? કે તમારા કાકા મામા કે કોઈ પણ આજુબાજુના હોય એ લોકોને તો વેબસાઈટની એમના ધંધામાં જરૂર હોય. કે તમે GMDC હોય તમારે ત્યાં, બધાને ત્યાં GIDC કે GMDC કે એવી તો અલગ અલગ વસ્તુ હોય છે. કે તમે એ જગ્યાએ જાઓ અને ત્યાં બધા જે બી ફેક્ટરી હોય ને એ ફેક્ટરી ઓનરને પૂછો કે ભાઈ તમારે કોઈને વેબસાઇટ બનાવવી છે કે તમારે કોઈને ડિજિટલ માર્કેટિંગ કરવું છે. એવી રીતે તમે ઓન ફૂટ જઈને જશો ને તો કોઈને કોઈ હશે જેને એ વસ્તુ કરવી હોય. અને તમે લોકલ છો એટલે તમને કામ જલ્દી આપશે, રાધર દેન કોઈ અમદાવાદની એજન્સી ના આપે. કારણ કે તમે લોકલ છો, ભલે તમને એક્સપેરિમેન્ટ કરો, તમે ઓછા રૂપિયામાં કામ કરો અત્યારે, બટ તમે એ પોર્ટફોલિયો બનાવો. એટલે તમે ઓફલાઈન જઈને બી આ કામ લઈ શકો છો. અને તમે અગર નાની કોઈ દુકાન છે, તમારા બાજુમાં કિરિયાણાવાળો છે, એનું તમે ગૂગલમાં બિઝનેસ સેટઅપ કરી નાખો. તો આવી રીતે નાની નાની વસ્તુઓથી તમે તમારા આજુબાજુમાં જ ઘણું બધું ડિજિટલ માર્કેટિંગનું કામ છે. કારણ કે અત્યારે ઇન્ડિયા ડિજિટાઇઝેશનના તરફ જઈ રહ્યું છે, એટલે ઘણા બધા લોકો અત્યારે આગળ પહોંચી ગયા છે અને ઘણા બધા લોકો પાછળ છૂટેલા છે. તમે અગર જે પાછળ છૂટેલા છે એમને થોડુંક આગળ લઈ જશો ને તો તમારો એનો પોર્ટફોલિયો બી ખાસો એવો બિલ્ડ થઈ જશે. સો સૌથી પહેલી વસ્તુ છે કે અગર તમે કોલેજમાં છો તો ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે જેમના જોડે તમે જોડાઈ શકો. કે જેવી રીતે તમારી કોલેજમાં અગર ઇન્ક્યુબેટર કે એક્સેલેટર હોય તો તમે એમાં જોડાઓ. બીજું કે ભાઈ અગર તમે ગુજરાત યુનિવર્સિટી જોડે કોઈ રીતે જોડાયેલા છો તો ગુજરાત યુનિવર્સિટી 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપે છે દરેક સ્ટાર્ટઅપને સ્ટાર્ટિંગમાં એમના આઈડિયા માટે. તો તમે ગ્રાન્ટ માટે એપ્લાય કરી શકો છો. પછી જેમ તમારું પ્રોજેક્ટ થોડોક આગળ વધે તો ગુજરાત યુનિવર્સિટી કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ખુદ 30 લાખ રૂપિયાની બીજી ગ્રાન્ટ આપે છે. 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફોર પ્રોડક્ટ અને 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફોર પ્રોજેક્ટ ઓર માર્કેટિંગ ઇન દેટ વે. સો એ જે ઇનિશિયલ ફંડ છે ને તમારે આમાંથી એ મળી શકે છે. બીજું, ઘણા બધા એક્સિલેટર છે, ઘણા બધા ઇન્ક્યુબેટર છે જે તમને પર મંથ બેઝિસ પર બી થોડાક થોડાક તમને ખાવા પીવા માટેના રૂપિયા કે 15,000-20,000નું એવું અલાઉન્સ બી ફિક્સ કરી આપે છે. જેનાથી કેવું થાય કે ભાઈ તમે એટલીસ્ટ તમારું સસ્ટેનન્સ માટેના જે પૈસા છે એ તમારે ઘરેથી ના લેવા પડે. એના કારણે તમારી આ બધી વસ્તુઓ સેટઅપ થઈ જાય. આ થઈ આપણે સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટરની વાત. અગર તમારે આ બધી વસ્તુમાં ગવર્મેન્ટના થ્રુ કે એ કામ નથી કરવું, સો વાઢવાની ફાઉન્ડેશન છે અને એવી રીતે સ્ટાર્ટઅપ સેટરડે થયું કે ભાઈ ઈચાઈ કરીને એક નેટવર્ક ચાલે છે ગુજરાતમાં, એ બધા છે. પછી હેડરશ છે, આ બધા જે નેટવર્ક્સ છે તમે એમના જોડે જોડાઓ. એમના જે ફાઉન્ડર્સ છે એના અંદર એમને તમે જોડાશો તો એ લોકો બી તમને ખાસું એવું તમારી સ્ટાર્ટઅપ જર્નીમાં ગાઈડ કરશે. તમારી ઇનિશિયલ ફંડિંગની જરૂર છે તો યોર સ્ટોરી કરીને એક પોર્ટલ છે જ્યાં તમે આ લોકોની સ્ટોરીઝ વાંચી શકો છો. Inc42 કરીને પોર્ટલ છે જ્યાં સ્ટોરીઝ આવે છે, તમે એમના થ્રુ જઈ શકો છો. બાકી ગુજરાતની અંદર ઘણા બધા સારા ઇન્ક્યુબેટર્સ છે, ઘણી બધી સારી યુનિવર્સિટીઝ છે જે ખાસું એવું આ બધી વસ્તુમાં કામ કરે છે. તમે યુનિવર્સિટી જોડે કે ઇન્ક્યુબેટર્સ જોડે કે એ બધા જોડે આવી રીતે જોડાશો તો જેવી રીતે અગર ગુજરાતની અમદાવાદની વાત કરું તો જેવી રીતે માઇકામાં એક ઇન્ક્યુબેટર છે, IIMમાં એક ઇન્ક્યુબેટર છે, સિલ્વર ઓકનું ઇન્ક્યુબેટર છે, DICT જોડે છે, GLS યુનિવર્સિટી જોડે એક ઇન્ક્યુબેટર છે, NID જોડે બી એક ઇન્ક્યુબેટર છે. તો તમે આ બધા ઇન્ક્યુબેટર્સ છે એ બધાના અલગ અલગ પ્રોગ્રામ્સ ચાલતા હોય. અગર તમારું સ્ટાર્ટઅપ એગ્રીકલ્ચરમાં હોય તો તમે થોડું રિસર્ચ કરો અને તમારે એગ્રીકલ્ચર માટેના બી કોઈ ઇન્ક્યુબેટરમાં કોઈ પ્રોગ્રામ ચાલતું હોય તો તમે એના અંદર જોડાશો તો એ લોકો તમારું બિઝનેસ પ્લાન ક્લિયર કરી આપે, તમારું ટીમના અંદર કેવું હોય, ઇનિશિયલ ફંડિંગ રાઉન્ડ માટે શું કરવું જોઈએ, એઝ અ માઇન્ડસેટ ફાઉન્ડર શું શું વસ્તુની જરૂર છે, એ બધું આ લોકો બધું તમને એ વર્કઆઉટ કરે. 3-6 મહિનાની પ્રોસેસ હોય જેના અંદર તમે આ બધી વસ્તુ કરી શકો. તમે એઝ અ ફિલ્ડની વાત કરો તો આજે જઈને તમે લિંક્ડઇન પર સર્ચ કરો ડિજિટલ માર્કેટિંગ અને તમે જોબ્સમાં જાઓ તો દર મહિને 15,000 જોબ ઓપનિંગ હોય છે ડિજિટલ માર્કેટિંગમાં. અને જે કોરોના કે ભાઈ જે તમે પોલિટિકલ સિનેરિયો રહ્યો છે કે જે વસ્તુ થઈ છે એનાથી બધાને હવે ખબર પડી છે કે ભાઈ ચીપેસ્ટ વે ટુ રીચ અધર પીપલ ઇઝ ડિજિટલ માર્કેટિંગ. અને આવતા 5 વર્ષમાં આ ફિલ્ડ 5 ગણા વધારે મોટી થવાની છે.
કે જેવી રીતે અગર તમે બિલબોર્ડનું એડવર્ટિઝમેન્ટ એક્સપેન્સ હતું એ ધીરે ધીરે હવે ઘટી રહ્યું છે, એ ખાલી મોટી મોટી કંપનીઓ કરી શકે છે, નાની કંપનીઓ હવે બિલબોર્ડનું એક્સપેન્સ નથી લઈ શકતી. એ લોકો જે એમનું બજેટ હતું એ બધું ડિજિટલ માર્કેટિંગમાં ધીરે ધીરે શિફ્ટ કરી રહ્યા છે. કે તમે હવે વેબસાઇટની પ્રેઝન્સ જુઓ તો હવે દરેક વેબસાઇટ, દરેક પ્રોડક્ટ માટે કે દરેક કંપની માટે કે કિરિયાણાવાળા માટે બી ઓનલાઈન આવવું જરૂરી થઈ ગયું. હવે કિરિયાણાવાળા માટે બી વોટ્સએપનું માર્કેટિંગ કરવું જરૂરી થઈ ગયું છે. હવે એ રીતે દરેક મોમ એન્ડ પોપ સ્ટોર કહો કે બ્રિક એન્ડ મોટર સ્ટોર કહો, તો એને બી ઓનલાઈન આવવું જરૂરી છે. એટલે તમે તમારી ફિલ્ડમાં કે તમે તમારા જ્યાં બી હો ત્યાં તમે આજુબાજુ જોશો તો ધીરે ધીરે દરેક વસ્તુ ડિજિટાઇઝ થઈ રહી છે. તમે કહેશો કે ભાઈ જીઓ છે તો જીઓના માર્ટ બની રહ્યા છે નાના નાના, કે ભાઈ અદાની હોય કે અરવિંદ મિલ્સ હોય કે એ બધા પોતપોતાનું નાનું 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 ડિજિટલ મીડિયા પ્રેઝન્સ વધારી રહ્યા છે. મોટી મોટી કંપની બી ડિજિટલમાં આવવા માંગે છે અને નાની કંપનીઓ તો ડિજિટલમાં છે જ. એટલે એઝ અ સ્કોપ ઇન ડિજિટલ માર્કેટિંગ ધ સ્કોપ ઇઝ વેરી હ્યુજ. એઝ અ ઇન્ડિયન યુથ આપણું હંમેશા પ્રોબ્લેમ એ જ રહ્યું છે કે ભાઈ આપણે હંમેશા ઓપોર્ચ્યુનિટીની તલાશમાં જ રહ્યા છીએ હંમેશા. અને હવે ડ્યુ ટુ ડિજિટલ ધ ઓપોર્ચ્યુનિટીઝ આર એટ યોર ડોર સ્ટેપ ઇન હવે, એવું કહેવાય. પહેલાં એવું હતું કે ભાઈ TCS, ઇન્ફોસિસ અગર એ જગ્યાએ આપણે અપ્લાય કરવું હોય તો એ કાં તો મારી કંપની અગર મારા કોલેજમાં આવે ને તો જ મેં જોબ ઓપોર્ચ્યુનિટી માટે અપ્લાય કરી શકતો હતો. પણ હવે આજના સિનેરિયોમાં એવું નથી રહી ગયું. બીજું, આજના સિનેરિયોમાં યુટ્યુબ ઉપર તમે પિક્ચર બી જોઈ શકો છો, યુટ્યુબ ઉપર તમે વેબ સિરીઝ બી જોઈ શકો છો, અને યુટ્યુબ ઉપર તમે યુટ્યુબથી કમાવા કેવી રીતે એ બી શીખી શકો છો. એ તો તમારા ઇન્ટેન્ટ અને તમારા ધ્યેય પર છે તમારે કઈ રીતે વસ્તુ ચલાવવી છે. કારણ કે આમાં કોઈ બીજું માણસ તમને મોટિવેટ કરવા નહીં આવે. તમે અગર કોઈ માણસને જોશો કે આજે આ માણસ સક્સેસફુલ છે તો એ માણસ પાછળના એના જે કલાકો એણે આપેલા છે એ બી તમારે જોવા જોઈએ. સચિન તેંડુલકરનું બહુ સરસ એક કહાવત છે જે હંમેશા મને યાદ રહે છે અને હું મારા ટીમમેટ્સને બી હંમેશા કહું છું કે સચિન તેંડુલકરનું કહેવું છે કે ભાઈ કોઈ પણ ફિલ્ડમાં તમારે માસ્ટરી કરવી હોય તો એમાં તમારે 10,000 કલાક એ ફિલ્ડને આપવા પડે, ત્યારે જઈને તમે ફિલ્ડના માસ્ટર બનો. સો આપણા યુથનો પ્રોબ્લેમ એ છે કે એ 5 કલાકમાં એક્સપેક્ટ કરે છે કે 5,000ની મને વસ્તુ આમાંથી મળી જાય, જે પોસિબલ નથી. અને તમે અગર એ શોર્ટકટવાળા માઇન્ડસેટમાં રહેશો તો તમે એમાંથી નહીં બહાર નીકળી શકો. અને એઝ આઈ ઓલવેઝ સે ટુ માય પીપલ એન્ડ એવરીબડી અરાઉન્ડ, હાર્ડવર્ક બીટ્સ ટેલેન્ટ વેન ટેલેન્ટ ડઝ નોટ વર્ક હાર્ડ. આ વસ્તુ અગર તમે દિલથી લગાવીને રાખશો તો, કારણ કે તમને પછડાવાળું બી કોઈકને કોઈક આવશે. તમે એઝ અ કોમેડિયન બી કામ કરતા હોવ કે તમે એઝ અ ફોટોગ્રાફર બી કામ કરતા હોવ કે તમે એઝ અ ડિજિટલ માર્કેટર કામ કરતા હો કે તમે એઝ અ સોફ્ટવેર ડેવલપર કામ કરતા હો, તમે અગર હાર્ડવર્ક નહીં કરો, સ્માર્ટ વર્ક ઇમ્પોર્ટન્ટ છે પણ હાર્ડવર્ક પણ ઇમ્પોર્ટન્ટ છે, જેના અંદર તમારે મહેનત શીખવાની મહેનત હંમેશા રાખવી પડશે અને લગન હંમેશા શીખવા માટેની રાખો તો ઓલવેઝ તમને સક્સેસ મળશે. એમાં કોઈ નથી કે ભાઈ, અને સક્સેસની ડેફિનેશન બધા માટે અલગ અલગ છે. ઘણા માટે હેપીનેસ સક્સેસ છે, ઘણા માટે કંઈક સારું ખાવું સક્સેસ છે, ઘણા માટે ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરવું સક્સેસ છે. એટલે બધાની સક્સેસની ડેફિનેશન અલગ અલગ છે, પણ ફિનાન્શિયલી એક પોઈન્ટ સુધી સક્સેસફુલ થવું બી અગત્યનું છે. સો દેટ તમારા જીવનના ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અગર તમારા જોડે થોડો વધારે પૈસો હોય, અગર તમે 30,000 થી 50,000 વચ્ચેનું કોઈ આંકડામાં નોકરી છે કે કોઈ વચ્ચેના આંકડામાં તમારી ઇન્કમ છે ઇન અર્લી 20s, સો તમારી ઘણી બધી જીવનની પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. અને ડિજિટલ માર્કેટિંગ કે તમે જે બી લાઇનમાં સારા છો એ લાઇન તમને આ નંબર સુધી લઈ જવા માટે સક્ષમ છે.